મારી દિનચર્યા દિનચર્યા એટલે જે આપણે રોજની ક્રિયાઓ કરતા હોય એ બધી ક્રિયાઓ તો કે એમાં આપણે શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે ઘડિયાળ લખેલી છે તો કે ઘડિયાળથી આપણે સમય છે અને પછી પ્રમાણે આપણે કેટલા વાગે સક્રિય કરીએ છીએ એ લખવાનો રહેશે તો કે સૌથી પહેલા એશાખર એશાખા અસો છે તો કે કવર સક્રિય એશાખરતી ઈ એટલે કે આ ઘડિયાળ છે પછી નીચે વાગી છે પ્રશ્ન એ કુછ કહો સમય કેટલા વાગ્યા કેટલા વાગ્યા ઘડિયાળમાં તો કે 8 વાગ્યા છે સરદરી વાદન બરાબર હવે એના પછી તમને ચાર ખાલી જગ્યા આપેલી છે નીચે અને ઉપર એ ચાર ઘડિયાળ દોરેલી છે તો જો હું ઘડિયાળ દોરતી નથી તો તમને એમને ખબર પડી જશે पंचन अष्टवादन पची छे 11 ने 10 तो के 10 आदि एकादश वादन ने पांच ने अग्नि ने पांच के लिए
નેકેડ સેન્ટેન્સ નો લખો હોય તો પણ શુડ. તો કે સંસ્કૃતિ એવી રીતે નીચેનો ભાષણ અને પેરેગ્રાફ પ્રમાણે લખો હોય તો એવી રીતે અવર પ્રતિદિનમ સર્વ વાદનમ ઉપિષ્યામિ હું દરરોજ સવારે 6 વાગ્યે ઉઠું છું. ષડ વાદનમ તો શ્રાદ્ધ વાદન પર્યંત દંતી ગમનમ સ્નાનમ ચ કરોતિ. છ વાગ્યાથી 6:30 વાગ્યા સુધી હું દાતણ અને સ્નાન કરું છું. સાત સાડી વાગ્યા નંતર શક્તિ વાદન પર્યંત યોગાસન કરું મી. 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી યોગાસન કરું છું. તદનંતર દૂધ પીવાની અલ્પાહારમ ચ કરું મી. ત્યાર પછી હું દૂધ પીઉં છું અને નાસ્તો કરું છું. હવે જેને શાંતિ નમવાદન તફત
शपाद षड वादनतः अहम् क्रीडामि। अहम् शपाद प्रश्न नंबर 3। अहम् सॉरी प्रातः षड् वादने उत्थानम् करोमि। Thank you.
દસ દસ વાદન